ढींसा आम आदमी पार्टी द्वारा रासायणिक ખાતરના ભાવ વધારાને પરત ખેંચવા માટે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું। ઢીંસા આમ આદમી પાર્ટી દ્વારા રાસાયણિક ખાતરના ભાવ વધારો પરત ખેંચવા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું। સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રાસાયણિક ખાતરનો જંગી ભાવ વધારો કરવામાં આવે છે, જેને લઈને ખેડૂતોની કમર તોડી નાખી છે। ત્યારે જગતોતાત ખેડૂત પણ ચિંતિત બન્યો છે। વારંવાર સરકારને ખેડૂતો દ્વારા ભાવ વધારો પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે રાસાયણિક ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે અને આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી સરકારને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં ડીસા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર દ્વારા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે રાસાયણિક ખાતરના ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો છે તે તાત્કાલિક અસરથી પરત લેવામાં આવે અને જો સરકાર દ્વારા ભાવ પર વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ પર ઠક્કર ડીસ ઓકે। ખેડૂતોના હિતમાં આજરોજ આમ આદમી પાર્ટી બનાસકાંઠાએ એસડીએમસી ડીસાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે વર્તમાન સરકારે ઘણા મોટા મોટા વાયદાઓ કરેલ છે ખેડૂતોને, પણ ક્યારેય પૂરા નથી કર્યા અને વધારામાં જે રાસાયણિક ખાતરોનો જંગી ભાવ વધારો કરેલો એમાં ભાવ ઘટાડો ક્યારેય કર્યો નથી। એટલે પહેલાં તો ખેડૂત છે એ ખેતરમાં ખાતર નાખતો હતો, પણ સરકારે તેના ઘરમાં ખાતર પાડી દીધા જેવી સ્થિતિ થઈ છે। ખૂબ દુઃખદ છે, આ બાબતે આમ આદમી પાર્ટી બિલકુલ ચલાવી નહીં લે અને આજે ગુજરાતના દરેક તાલુકામાં આમ આદમી પાર્ટીએ એ બાબતના આવેદનપત્ર આપી સરકારને સૂચિત કરે છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે રહી અને ભવિષ્યમાં જો આનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને પૂરતી અછત જે છે દૂર કરવામાં નહીં આવે તો ચોક્કસ એમાં આંદોલન કરવામાં આવશે।